Now in this lecture, we will discuss the fourth property of the ellipse. So fourth property of the ellipse is the f sub n low. What is the property? Let L relation be ellipse for any A B belongs to L. A star A ring sum B is equal to A and A ring sum A star B is equal to A. So property number fourth no mitro naam je absorption law. Ema prove karvanu je A star A ring sum B is equal to A and A ring sum A star B is equal to A. As you know the definition of the star and ring sum. Star denote the meet and ring sum denote the join means GLB and LUB. મિત્રો પ્રોપર્ટી નંબર 4 માં આપણે બે રિઝલ્ટ પ્રૂફ કરવાના રહેશે. ફર્સ્ટ રિઝલ્ટ એ સ્ટાર એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ એ બતાવવાના છે અને સેકન્ડ રિઝલ્ટમાં એ રિંગ સમ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ અગેઇન એ. આ રિઝલ્ટ પ્રૂફ કરવા માટે આપણે મિત્રો આ રિઝલ્ટ યુઝ કરીશું. એઝ વી નો ફોર એની ટુ એલિમેન્ટ એ બી બિલોંગ્સ ટુ એલ. ઇફ એ રિલેટેડ બી એન બી રિલેટેડ એ ઇમ્પ્લાઇઝ એ ઇઝ ઇક્વલ ટુ બી. મિત્રો સેટ એલના કોઈપણ બે એલિમેન્ટ માટે જો એ રિલેટેડ બી હોય અને બી રિલેટેડ એ હોય તો શું થશે? એ ઇઝ ઇક્વલ ટુ બી. વાય? બીકોઝ અવર સેટ ઇઝ ધી લેટાઇસ. એઝ વી નો એવરી લેટાઇસ ઇઝ ધી પોસેટ. પોસેટ છે તો મિત્રો પોસેટ ક્યારે બનેલા હશે? રિફ્લેક્સિવ હશે, એન્ટીસિમેટ્રિક હશે અને ટ્રાન્ઝિટિવ હશે. સો આપણો રિલેશન મિત્રો કેવો થઈ જશે? એ રિલેટેડ બી હોય અને બી રિલેટેડ એ આપણને મળી જાય તો એ ઇઝ ઇક્વલ થઈ જશે? બે થઈ જશે. સો ઇન શોર્ટ મિત્રો આપણે એ ઇઝ ઇક્વલ ટુ બી બતાવવું હોય તો તમે આ બતાવી દો એ રિલેટેડ બી અને બી રિલેટેડ એ. ધેટ મીન્સ ટુ પ્રૂવ એ ઇઝ ઇક્વલ ટુ બી. મિત્રો આ જ રિઝલ્ટનું આપણે અહીં પ્રૂવ કરીશું. સો હિયર વી ટુ પ્રૂવ એ સ્ટાર રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ એ રિંગ સમ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ યુઝિંગ ધીઝ રિઝલ્ટ. સો એ રિલેટેડ બી બતાવીશું અને બી રિલેટેડ એ બતાવીશું. ધેટ મીન્સ ટુ પ્રૂવ એ ઇઝ ઇક્વલ ટુ બી. સો હિયર વી સી ધી પ્રૂફ ઓફ ઇચ વન બાય વન. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી પ્રૂવ ધી ફર્સ્ટ રિઝલ્ટ. સો નાવ ટુ પ્રૂવ A star A ring sum B is equal to A. That means to prove A star A ring sum B related with A and A related with A star A ring sum. મિત્રો આપણે આ બે રિઝલ્ટ બતાવી દઈએ. ધેટ મીન્સ વી પ્રૂવ એ સ્ટાર એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ એ. તો મિત્રો હવે આ બે રિઝલ્ટ આ પ્રૂફની અંદર આપણે પ્રૂફ કરવાના રહેશે. સો નાવ હિયર વી યુઝ ધી ડેફિનેશન ઓફ ધી સ્ટાર. બાય ડેફિનેશન ઓફ સ્ટાર, એઝ યુ નો ધી ડેફિનેશન ઓફ ધી સ્ટાર, હિયર વી રાઇટ એઝ ધી એ સ્ટાર એ રિંગ સમ બી રિલેટેડ વિથ એન A star A ring sum B also related with A ring sum B. મિત્રો આ સ્ટેપ આપણે શા માટે લખી શકીએ? એઝ અ ડેફિનેશન ઓફ ધી સ્ટાર. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી સ્ટાર? હિયર વી રાઇટ એઝ ધી A star B related with A star B also related with B. મિત્રો એ સ્ટાર બી કેની સાથે રિલેશનમાં હશે? એની સાથે પણ રિલેશનમાં હશે અને એ સ્ટાર બી બીની સાથે પણ રિલેશનમાં હશે. તો આપણા કેસમાં મિત્રો એ એઝ ઇટ ઇઝ છે, આપણા બી કોણ થશે? એ રિંગ સમ બી. આ ક્યાં પોર્શન આપણે બી કન્સિડર કરી તો શું થશે? એ સ્ટાર એ રિંગ સમ બી એની સાથે પણ રિલેશનમાં હશે અને એ સ્ટાર રિંગ સમ બી કેની સાથે રિલેશનમાં હશે? બીની સાથે, મીન્સ એ રિંગ સમ બીની સાથે. તો મિત્રો ડાયરેક્ટલી આપણને ફર્સ્ટ રિઝલ્ટ મળી ગયું છે. એ સ્ટાર રિંગ સમ બી કેની સાથે રિલેશનમાં હોવું જોઈએ? એની સાથે. સો નવ સી યર A star A ring sum B related with the A. So here we write as the A star A ring sum B related with the A. This was the real number first. Now A related with A. Why we write? Because our relation is the reflexive. મિત્રો આપણો રિલેશન રિફ્લેક્સિવ છે. હું લખી શકાશે એ છે કેની સાથે રિલેશનમાં હશે? એની સાથે રિલેશનમાં હોવાના છે. ધેટ મીન્સ એ રિલેટેડ વિથ ધી એ. નાવ વી યુઝ ડેફિનેશન ઓફ રિંગ સમ. બાય ડેફિનેશન ઓફ રિંગ સમ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી રિંગ સમ? એ રિલેટેડ વિથ એ રિંગ સમ બી એન્ડ એ બી ઓલસો રિલેટેડ વિથ
મિત્રો જ્યારે આપણે મેટરના જોઈન્ટની ડેફિનેશન જોઈ હતી ત્યારે એના ભેગી આપણે નોટ પણ લખેલી હતી, ઇમ્પોર્ટન્ટ નોટ. એ આપણી નોટ હતી ડેફિનેશન ઓફ સ્ટાર એન્ડ ડેફિનેશન ઓફ રિંગ્સ, મીન્સ એ સ્ટાર બી રિલેટેડ વિથ એ એન્ડ એ સ્ટાર બી રિલેટેડ વિથ બી, એ રિલેટેડ વિથ એરિંગસમ બી એન્ડ બી રિલેટેડ વિથ એરિંગસમ બી. સો હિયર વી યુઝ ધીસ ટુ નોટ ઇન અવર પ્રોપર્ટી. નાવ સી એક એની સાથે રિલેશનમાં જઈએ, એની સાથે પણ રિલેશનમાં જઈએ. સો હિયર વી રાઇટ એઝ એ રિલેટેડ વિથ એ એન્ડ એઝ ઓલ્સો રિલેટેડ વિથ એરિંગસમ બી. મિત્રો અહીં ઓબ્ઝર્વ કરજો, એક એની સાથે રિલેશનમાં જઈએ, એની સાથે પણ રિલેશનમાં જઈએ, અને એક એની સાથે રિલેશનમાં મળે આપણને એ રિંગસમ બીની સાથે પણ આપણને રિલેશનમાં મળે છે. સો નાવ સી એ ઇઝ ધી લોઅર બાઉન્ડ ઓફ એ એન એ રિંગસમ બી. સો હિયર વી રાઇટ ઇઝ એ ઇઝ લોઅર બાઉન્ડ ઓફ એ એન એ રિંગસમ. મિત્રો આપણા એ છે એની સાથે રિલેશનમાં છે, એની સાથે પણ રિલેશનમાં છે, એન એઝ ઓલ્સો રિલેટેડ વિથ એ રિંગસમ બી. તો આપણા એ કોણ થઈ જશે મિત્રો, એઝ અ ડેફિનેશન ઓફ ધી લોઅર બાઉન્ડ એ ઇઝ રિલેટેડ વિથ એ એન ઇઝ ઓલ્સો રિલેટેડ વિથ ધી એ રિંગસમ બી. ફોર એક્ઝામ્પલ વન રિલેટેડ વિથ વન એન્ડ વન રિલેટેડ વિથ ટુ. તો મિત્રો આપણે વન કોણ થઈ જશે, લોઅર બાઉન્ડ ઓફ ધ સેટ વન ટુ. સો વન ઇઝ લોઅર બાઉન્ડ ઓફ સેટ વન ટુ. એ જ રીતે મિત્રો આપણા એ એની સાથે રિલેશનમાં જઈએ અને એ રિલેશનમાં કેની સાથે જઈએ, એ રિંગસમ બીની સાથે પણ જઈએ, ધેટ મીન્સ એ ઇઝ ધી લોઅર બાઉન્ડ ઓફ એ એન્ડ એ રિંગસમ બી. વન રિલેટેડ વિથ વન એન્ડ વન રિલેટેડ ટુ, ધેટ મીન્સ વન ઇઝ ધી લોઅર બાઉન્ડ ઓફ વન ટુ. સિમિલરલી હિયર વી રાઇટ એઝ. મિત્રો આપણને ખબર છે સ્ટાર શું બતાવે છે, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. નાવ સી વોટ ઇઝ ધી રિલેશન બિટવીન ધી લોઅર બાઉન્ડ એન્ડ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. મિત્રો આપણને ખબર છે એક્સ આપણા કોણ છે, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ છે, અને વાય આપણા લોઅર બાઉન્ડ છે. દેન વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એન્ડ લોઅર બાઉન્ડ. સો રિલેશન બિટવીન ધી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એન્ડ લોઅર બાઉન્ડ ઇઝ ધી વાય રિલેટેડ વિથ એક્સ. વાય ઇઝ ધી લોઅર બાઉન્ડ એન એક્સ ઇઝ ધી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. મિત્રો આ રિલેશન ખાસ યાદ રાખજો, વાય રિલેટેડ વિથ એક્સ મીન્સ વાય આપણા લોઅર બાઉન્ડ છે અને એક્સ કોણ છે આપણા ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. જ્યારે આપણે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ડેફિનેશન જોઈએ ત્યારે આપણે ડિફાઇન કરી લેતા વાય રિલેટેડ વિથ એક્સ એન્ડ એક્સ ઇઝ કોલ ધી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. તો જ્યારે આપણે લોઅર બાઉન્ડ અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડની ચર્ચા કરી ત્યારે લોઅર બાઉન્ડ કઈ બાજુ રહેશે, લેફ્ટ હેન્ડ સાઈડમાં, અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ રહેશે રાઈટ હેન્ડ સાઈડમાં. તો મિત્રો આ રિલેશન ખાસ યાદ રાખજો. સો હિયર વી યુઝ ધીસ રિલેશન. હવે મિત્રો આપણે સ્ટાર મેળવી, મીન્સ એ સ્ટાર એ રિંગસમ બી. મિત્રો હું બતાવે છે એલિમેન્ટ એ અને એ રિંગસમ બીનો આપણે હું ફાઇન કરેલ છે જીએલબી. જીએલબી મીન્સ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. મિત્રો આપણને હું બતાવે છે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. સો હિયર વી રાઇટ ઇઝ જીએલબી. એ સ્ટાર એ રિંગસમ બી ગીવ્સ ધી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ એ એન્ડ એ રિંગસમ બી. નાવ સી એ આપણા કોણ છે, લોઅર બાઉન્ડ છે, અને આ આખા કોણ થઈ ગયા મિત્રો આપણા ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. તો હમણાં મિત્રો આપણે જોયું વોટ ઇઝ ધ રિલેશન બિટવીન લોઅર બાઉન્ડ એન્ડ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, વાય રિલેટેડ વિથ એક્સ. મીન્સ પહેલાં કોણ આવશે મિત્રો, લેફ્ટ હેન્ડ સાઈડમાં લોઅર બાઉન્ડ રહેશે, મીન્સ અવર લોઅર બાઉન્ડ ઇઝ ધી એ. એ કેની સાથે રિલેશનમાં હશે, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડની સાથે. તો આપણા ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ કોણ છે મિત્રો, એ સ્ટાર એ રિંગસમ બી ઇઝ ધી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. સો હિયર વી રાઇટ ઇઝ એ રિલેટેડ વિથ એ સ્ટાર એ રિંગસમ બી. ધીસ કોલ ધ રિઝલ્ટ નંબર ટુ. સો નાવ ઓબ્ઝર્વ ફ્રોમ વન એન્ડ ટુ, એ સ્ટાર એ રિંગસમ બી રિલેટેડ વિથ એ રિલેટેડ વિથ એ સ્ટાર એ રિંગસમ બી. સો હિયર વી રાઇટ ઇઝ ફ્રોમ વન એન્ડ ટુ, ફ્રોમ વન એન્ડ ટુ from 1 and 2 a star a ringsum b is equal to. So this is the proof of our first part, a star a ringsum b is equal to a. મિત્રો પ્રૂફ સાવ એકદમ બીજી છે. જો કે રીતે પ્રૂફ કરવાનું એ ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ ઓફ ઓલ યુઝ ધ ડેફિનેશન ઓફ ધી સ્ટાર. જ્યારે તમે આ રિઝલ્ટ પ્રૂફ કરતા હોય એ સ્ટાર રિંગસમ બી, ત્યારે પહેલાં કેની ડેફિનેશન યુઝ કરવાની, સ્ટારની ડેફિનેશન યુઝ કરવાની. સેકન્ડ યુઝ ધી ડેફિનેશન ઓફ ધી રિંગસમ. મિત્રો આ જ રીતે આપણું સેકન્ડ પ્રૂફ છે, મીન્સ એ રિંગસમ એ સ્ટાર બી જે પેલું એ પ્રૂફ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ યર વી રિકોલ વન મોર ટાઈમ ધીસ પ્રૂફ.
મિત્રો આપણે પ્રૂફ કરવાનું હતું એ સ્ટાર એરિંગ સમ બી ઇક્વલ ટુ એ, તો એ બતાવવા માટે આપણે પ્રૂફ કરીશું એ સ્ટાર એરિંગ સમ બી રિલેટેડ વિથ એ એન્ડ એ રિલેટેડ વિથ એ સ્ટાર એરિંગ સમ બી. આ રિઝલ્ટ પ્રૂફ કરવા માટે મિત્રો આપણે પહેલાં યુઝ કરીશું સ્ટારની ડેફિનેશન. સો બાય ડેફિનેશન ઓફ ધી સ્ટાર એ સ્ટાર એરિંગ સમ બી કેની સાથે રિલેશનમાં હશે, એની સાથે પણ રિલેશનમાં હશે, અને એ સ્ટાર એરિંગ સમ બી ઓલસો રિલેટેડ વિથ ધી એ એરિંગ સમ બી. મિત્રો ડાયરેક્ટલી આપણને ફર્સ્ટ પાર્ટ મળી ગયો છે આપણા પ્રૂફનો, એ સ્ટાર એરિંગ સમ બી રિલેટેડ વિથ એ ઇઝ કોલ્ડ ધી રિઝલ્ટ નંબર ફર્સ્ટ. નાવ વી રાઇટ એ રિલેટેડ વિથ એ, વાય? બીકોઝ અવર રિલેશન ઇઝ ધી રિફ્લેક્સિવ. મિત્રો નેક્સ્ટ આપણે ડેફિનેશન યુઝ કરીશું રિંગ સમ. સો બાય ડેફિનેશન ઓફ ધી રિંગ સમ, એઝ યુ નો એ રિલેટેડ વિથ એ રિંગ સમ બી એન્ડ બી રિલેટેડ વિથ એ રિંગ સમ બી. મિત્રો આ પોર્શન આપણે યુઝ કરેલ છે. નાવ સી એ રિલેટેડ વિથ એ એન્ડ એ રિલેટેડ વિથ એ રિંગ સમ બી, ધેટ મીન્સ એ ઇઝ લોઅર બાઉન્ડ ઓફ એ એન્ડ એ રિંગ સમ બી. સો બાય ડેફિનેશન ઓફ ધી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એ સ્ટાર એરિંગ સમ બી ગીવ્સ ધી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. હવે મિત્રો આપણા એ લોઅર બાઉન્ડ છે અને એ સ્ટાર એરિંગ સમ બી આપણા ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ છે, તો બંને વચ્ચેનો રિલેશન આ રીતે લખાશે એ રિલેટેડ વિથ એ સ્ટાર એરિંગ સમ બી. સો ધીસ ધ સેકન્ડ પાર્ટ. સો ફ્રોમ વન એન્ડ ટુ યર વી રાઇટ એઝ ધી એ સ્ટાર એરિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ એ. સો ધીસ ધ પ્રૂફ ઓફ ધી ફર્સ્ટ પાર્ટ. મિત્રો પ્રૂફ કરવા માટે યાદ રાખવાનું, પહેલાં સ્ટારની ડેફિનેશન યુઝ કરવાની, સેકન્ડ યુઝ ધી ડેફિનેશન ઓફ ધી રિંગ સમ. મિત્રો આ પ્રોપર્ટી સ્ટેટ એન્ડ પ્રૂફ પૂછાશે. મિત્રો આ રીતે પૂછાશે સ્ટેટ એન્ડ પ્રૂફ એફ્સ ઓપ્શન લો, તો સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું રહેશે. મિત્રો આ જ રીતે હવે આપણે પ્રૂફ કરીશું સેકન્ડ રિઝલ્ટ. તો પહેલાં યુઝ કરશું આપણે રિંગ સમની ડેફિનેશન અને નેક્સ્ટ યુઝ કરશું ડેફિનેશન ઓફ ધી સ્ટાર. સો ઇફ યુ નો ધી પ્રૂફ ઓફ ધી ફર્સ્ટ પોર્શન ધેન યુ કેન ઇઝીલી પ્રૂફ ધી સેકન્ડ પોર્શન્સ. સો નાવ વી સી ધી પ્રૂફ ઓફ ધી સેકન્ડ પાર્ટ. So now we need to prove A ring sum A star B is equal to A. That means to prove, that means to prove A ring sum A star B related with A and A related with એ રિંગ સમ એ સ્ટાર બી. તો મિત્રો અહીંયા પહેલાં આપણે યુઝ કરીશું રિંગ સમની ડેફિનેશન. સો બાય ડેફિનેશન ઓફ રિંગ સમ, સો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ રિંગ સમ? એ રિલેટ વિથ એ રિંગ સમ એ સ્ટાર બી એન્ડ એ સ્ટાર બી રિલેટ વિથ એ રિંગ સમ A star B. Here we write the definition of the ring sum. A related with A ring sum B and B related with A ring sum B. જો આપણે રિંગ સમ ડેફિનેશન પ્રમાણે એ કેની સાથે રિલેશનમાં હશે, એ રિંગ સમ બીની સાથે પણ હશે અને બી ઓલસો રિલેટેડ વિથ એ રિંગ સમ બી. એ ડેફિનેશન આપણે મિત્રો અહીં એપ્લાય કરેલ છે એ રિલેટેડ વિથ એ રિંગ સમ એ સ્ટાર બી એન્ડ બી રિલેટેડ. આપણા કેસમાં બી કોણ છે મિત્રો? એ સ્ટાર બી છે. સો એ સ્ટાર બી રિલેટેડ વિથ એ રિંગ સમ એ સ્ટાર બી. સો નાવ સી રિવ્યુ ઓફ ઇન ધી સેકન્ડ પોર્શન એ રિલેટેડ વિથ એ રિંગ સમ બી આપણે ડાયરેક્ટ મળી ગયા છે. સો હિયર વી રાઇટ એઝ ધી એ રિલેટેડ વિથ એ રિંગ સમ એ સ્ટાર બી ઇઝ કોલ્ડ ધી રિઝલ્ટ નંબર ફર્સ્ટ. નાવ સેમ પ્રોસેસ એપ્લાય હિયર. નાવ અગેન વી રાઇટ એ રિલેટેડ વિથ ધી એ. નેક્સ્ટ વી વિલ યુઝ ધી ડેફિનેશન ઓફ ધી સ્ટાર. સો બાય ડેફિનેશન ઓફ સ્ટાર મિત્રો સ્ટારની ડેફિનેશન કહે છે એ સ્ટાર બી રિલેટેડ વિથ એન એ સ્ટાર બી રિલેટેડ વિથ બી. નાવ સી અગેન એ રિલેટેડ વિથ એન એ સ્ટાર બી અગેન રિલેટેડ વિથ ધી. મિત્રો આપણું જે ફર્સ્ટ પ્રૂફ હતું એમાં એ આપણા લોઅર બાઉન્ડ બનતા હતા, જ્યારે આ કેસમાં આપણે બનશે એ અપર બાઉન્ડ. એ રિલેટેડ વિથ એન એ સ્ટાર બી ઓલસો રિલેટેડ વિથ ધી એ, ધેટ મીન્સ એ ઇઝ ધી અપર બાઉન્ડ ઓફ એ એન એ સ્ટાર બી. સો એ ઇઝ અપર બાઉન્ડ ઓફ એ એન એ સ્ટાર
blue. મિત્રો આપણે અહીંયા કોણ થશે અપર બાઉન્ડ થશે કેના એ અને એ સ્ટાર બીના તેન વન નાવ સી વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધ અપર બાઉન્ડ એન્ડ લીસ્ટ અપર બાઉન્ડ એક્સ ઇઝ લીસ્ટ અપર બાઉન્ડ એન્ડ વાય ઇઝ ધી અપર બાઉન્ડ ધેન રિલેશન બિટવીન બોથ ઇઝ એક્સ વિથ વાય લીસ્ટ અપર બાઉન્ડ મિત્રો કઈ બાજુ રહેશે લેફ્ટ હેન્ડ સાઈડમાં રહેશે અને અપર બાઉન્ડ કઈ બાજુ રહેશે મિત્રો રાઈટ હેન્ડ સાઈડમાં સો અગેન હિયર વી યુઝ ધીસ રિલેશન હવે મિત્રો આપણે એ રિંગ સમ આપણા બી એલિમેન્ટ છે એ અને એ સ્ટાર બી જેમ આપણે વન ટુ એલિમેન્ટ છે મિત્રો એ જ રીતે આપણા એલિમેન્ટ છે એ એન એ સ્ટાર બી સો એ રિંગ સમ એ સ્ટાર બી મિત્રો આ બે એલિમેન્ટનો આપણે રિંગ સમ મેળવી તો મેં શું મળે આપણને લિસ્ટ અપર બાઉન્ડ મળે તો આનો જે આન્સર મળશે કોણ હશે મિત્રો લિસ્ટ અપર બાઉન્ડ હશે સો નાવ એ ઇઝ ધી અપર બાઉન્ડ એન એ રિંગ સમ એ સ્ટાર બી ઇઝ ધી લિસ્ટ અપર બાઉન્ડ ઇઝ L U B. Then what is the relation between the upper bound and least upper bound? Least upper bound related with the upper bound. So least upper bound is the A ring sum A star B related with the upper bound. Now upper bound is the this called the second result. So again from 1 and 2 from 1 and 2 A ring sum A star B is equal to hence proof. So this is the proof of the second portion. So Mitra, if you have first part proof, then you can easily prove the second part of your result. First use the definition of star, next use the definition of the ring sum. In second result, first use the definition of the ring sum and next use the definition of the star. Then you can easily prove the result. So, Mitro property khas yaad rakhjo state and prove pucha se. State and prove F subsan low. So, to prove A star A ring sum B is equal to A and A ring sum A star B is equal to A. So, this is the proof of the fourth property. In next lecture, we will discuss the proof of the fifth property of the lattice.